મિત્રો નમસ્કાર, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 14/7/2020 અને મંગળવારના દિવસની અંદર આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો જ્યોતિષ ભવિષ્યની અંદર પ્રથમ રાશિની વાત કરવી છે. મેષ રાશિ, તો મેષ રાશિના જાતકોએ સામાજિક પ્રસંગોમાં સગા સ્નેહીઓનો મિત્રોનો તેમજ આજના દિવસે દરેક વ્યક્તિને આપ આનંદ આપી શકશો. મિત્રો પાછળથી આજના દિવસે તમને ખર્ચ પણ કરશે, શક્ય હોય તો તેમના થકી પણ આજના દિવસે લાભ મળશે. પ્રકૃતિના સાનિધ્યમાં પણ પર્યટનનો આનંદ મળશે. સરકારી અને અર્ધ સરકારી કાર્યોમાં સફળતા મળવાની ચોક્કસ આજના દિવસે શક્યતાઓ રહેલી છે. આજના દિવસે આવકનો નવો સ્ત્રોત દેખાશે. અણધાર્યા કાર્યની અંદર ધનલાભ થવાની શક્યતા છે. આજના દિવસે આપ સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃષભ રાશિની. નવા કાર્યોનું આયોજન કરવા માટે આજના દિવસે બહુ સરળ અને અનુકૂળ દિવસ છે. નોકરી અને વ્યવસાયમાં લાભદાયક પરિણામો પ્રાપ્ત થશે. શક્ય હોય તો આજના દિવસે વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાશે. સરકાર દ્વારા નવા લાભો મળી રહેશે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આજના દિવસે ગૃહસ્થ જીવનમાં પણ મધુરતા જોવા મળશે. મિત્રો આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું મિથુન રાશિની. પ્રતિકૂળ સંજોગોમાં નવા કાર્યો પૂર્ણ થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. નોકરીમાં ઉપરી અધિકારીઓના નકારાત્મક વર્તનના લીધે આજના દિવસે તમારે તેનો ભોગ બનવું પડશે અને તમારું મન થોડું નિરાશ થશે. શક્ય હોય તો રાજકીય મુશ્કેલીઓ પણ આજના દિવસે આપણે નડી શકે છે. મહત્વના નિર્ણયની અંદર આજ કોઈ પણ રીતે કોઈ ગલતફહેમી તેમજ કોઈ ખોટું કાર્ય ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. નહીં તો તમારે ઘણું સાંભળવું પડશે. સંતાનો સામે આજના દિવસે મતભેદ ના રાખતા, શક્ય હોય તો હરીફ અને વિરોધીઓથી આજના દિવસે ચિત્તા રહેજો. શક્ય હોય આજના દિવસને મધુર બનાવવા માટે પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. આજે મનનું નકારાત્મક વલણ આપને હતાશા આપશે. આજના દિવસે બહારનું ખાવા પીવાનું ચોક્કસ ટાળજો, નહીં તો તંદુરસ્તી બગડશે. ક્રોધને કાબૂમાં રાખવાની જરૂર છે. પરિવારના સભ્યો સાથે વિવાદમાં ઉતરવાની જરૂર નથી. નવા સંબંધો તકલીફદાયક રહેશે પણ નાનાની ખેંચ આજના દિવસે અનુભવ કરવો પડશે. અકસ્માત ઓપરેશનના યોગ બને છે. ઈશ્વર શક્તિની હળવાશ તમારા જીવનમાં થોડું પરિવર્તન લાવશે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા રંગીન વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું સિંહ રાશિની. પતિ પત્ની વચ્ચે આજના દિવસે કોઈ કારણોસર મતભેદ થાય તો વધુ પડતું મતભેદ ના થાય એટલા માટે બંને જણા વાણીમાં નિયંત્રણ રાખજો. જીવનસાથીની આજના દિવસે આરોગ્ય બગડી શકે છે ચિંતાના કારણે. શક્ય હોય તો આજના દિવસે જાહેર જીવનમાં આપ કોઈ ધાર્મિક જગ્યાએ જઈ અને મનને શાંતિ આપવાનો પ્રયત્ન કરો. શક્ય હોય તો આજના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે નવી મુલાકાત તમારા જીવનમાં આનંદ આપી શકે છે. કોર્ટ કચેરીના પ્રશ્નો દ્વારા પણ આજના દિવસે તમારો આગળનો કેસ ઉકેલાઈ શકે છે. મિત્રો આજના દિવસને મધુર બનાવવા માટે લાલ વસ્ત્રો ધારણ કરવા જરૂર છે. વાત કરીશું કન્યા રાશિની. શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા જરૂર રાખવાની જરૂર છે. ઘરમાં સુખ શાંતિનો માહોલ તમારા મનને પ્રસન્નતા પ્રાપ્ત કરાવશે. આર્થિક લાભ પણ સારો રહેશે. કામમાં સફળતા પણ સારી રહેશે. માંદગીમાં રાહત જણાશે. નોકરીમાં સારો લાભ રહેશે. હાથ નીચેના કર્મચારીઓ ચોક્કસ સહકાર આપશે. આજના દિવસને મધુર બનાવવા લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું તુલા રાશિની. આજે અણધારા કાર્યો ચોક્કસ રીતે ઈશ્વર શક્તિના સર્જનથી ચોક્કસ પૂર્ણ થશે. સંતાનોની પ્રગતિ સારી જણાશે. પ્રિય પાત્ર સાથેની મુલાકાત થશે. મનમાં આનંદ અને આનંદ રહેશે. સાથે મનની તાજગીથી સ્ફૂર્તિનો અનુભવ થશે. મિત્રો વધુ પડતા વિચારોથી મન વિચલિત પણ રહેશે. પણ આ કરું એવું ના કરશો. મનમાં જે પ્રથમ વિચાર આવે તેને યોગ્ય બનાવી તેને રાઈટ કરીને ચોક્કસ તે કાર્યની અંદર કૂદી પડો. ચોક્કસ તમારો દિવસ સારો રહેશે. લાઇટ વસ્ત્રો ધારણ કરો. જો વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આજના દિવસે આપને શારીરિક માનસિક રીતે અજંપો અનુભવાશે. કોઈની કોઈ બાબતે ચિંતામાં આપ પરેશાન રહેશો. પરિવારના સભ્યો તેમજ સગા સંબંધીઓ સાથે અણબનાવ થવાનો પ્રસંગ રહેશે. માતાનું આરોગ્ય બગડશે. જમીન વાહન વગેરે ખરીદી દસ્તાવેજ કરવામાં કાળજી રાખજો. મિત્રો આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું આગળ ધનરાશિની. તો આજના દિવસે કોઈ પણ ગુરુ પરંપરા સાથે ગુરુનો આદર કરી વિદ્યાનો આરંભ કરજો. આધ્યાત્મિકતા તરફનું તમારું વલણ સારું રહેશે, આકર્ષણવાળું રહેશે. નવા કામની શરૂઆત માટે આજનો દિવસ શુભ છે. મિત્રો અને સગા સ્નેહીઓનો આગમનથી તમારા ઘરમાં પ્રસન્નતા રહેશે. હાથમાં લીધેલું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. ટૂંકો પ્રવાસ થવાનો ચોક્કસ આજના દિવસે યોગ દેખાઈ રહેલો છે. પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. પ્રિય પાત્ર સાથેની મુલાકાત તમારા જીવનમાં ચાર ચાંદ લગાવશે. મિત્રો આજના દિવસે શક્ય હોય તો અહીંયા
તમારે મોરપીશ વસ્ત્રો ધારણ કરવાના છે. વાત કરીશું મકર રાશિની. આજે કોઈ પણ કાર્ય કરો તો વાણી અને વર્તનમાં સંયમ રાખીને કરવાની મારી તમને અંગત ભરી સલાહ છે. પરિવારજનો તમને આજના દિવસે મન દુઃખ થાય તેવા કદાચ વચનો કહે તો ગભરાશો ને, કારણ પરિવાર એ તમારા જીવનનું દર્પણ છે અને દર્પણ હંમેશા સાચું બતાવે છે. મિત્રો, એટલા માટે આજના દિવસે કોઈ પણ મૂડી રોકાણ કરતા પહેલા પરિવારજનો તેમજ સાચા મિત્રોની સલાહ લેવી જરૂરી છે. આર્થિક લાભ પણ સારો રહેશે. આરોગ્ય તમારે આજના દિવસે સંભાળવાનું છે, કારણ આંખમાં કોઈ તકલીફ થવાની શક્યતાઓ છે. નકારાત્મક વલણ દૂર કરવાની ચોક્કસ આજના દિવસે તમારે પ્રયત્ન અને જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધારે ધ્યાન આપવું પડશે. આજના દિવસને મધુર બનાવવા માટે વાદળી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કુંભ રાશિની. શારીરિક માનસિક રીતે આપનો દિવસ પ્રફુલ્લિત રહેશે. સગા અને સ્નેહીઓ સાથે, મિત્રો સાથે, પરિવાર સાથે આપનું આજના દિવસનું ઉત્સવનું વાતાવરણ જોવા મળશે. સુરુચિપૂર્ણ મિષ્ટાન ભોજનનો આનંદ પણ અદ્ભુત રહેશે. મિત્રો, હરવા ફરવાનું આજના દિવસે, પર્યટનની આજના દિવસે ચોક્કસ સારા કાર્યક્રમો યોજાશે અને આર્થિક દ્રષ્ટિએ લાભદાયી આજનો દિવસ રહેશે. આજના દિવસે આધ્યાત્મિકતા અને ચિંતનનો ઉત્તમ દિવસ છે. મિત્રો, પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વાત કરીશું મીન રાશિની. આર્થિક બાબતોનું આયોજન અને મૂડીરોકાણ કરવાની ચોક્કસ જરૂર છે. ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. એકાગ્રતા ઓછી હોય, બેચેની અનુભવશો. ધાર્મિક કાર્યો પાછળ આજનો દિવસે ખર્ચ વધશે. મિત્રો તેમજ સ્વજનો વચ્ચે મતભેદ રહેશે. લાલચ વૃત્તિ આપને નુકસાનીમાં ધકેલી શકે છે, માટે ધ્યાન રાખવાની જરૂર છે. જામીનગીરી ક્યાંક કોર્ટ કચેરીના કાર્યોમાં આજના દિવસે દૂર, મિત્રોથી દૂર રહેવાની જરૂર છે અને આ કાર્યો પણ તમારાથી દૂર રાખવાની જરૂર છે, નહીં તો નુકસાનમાં આવશે. મિત્રો, આજના દિવસને મધુર બનાવવા માટે પિંક વસ્ત્રો ધારણ કરો. મેષ રાશિથી મીન રાશિના જાતકો વિશે આજના દિવસે આપને મેં રાશિ ભવિષ્ય જણાવ્યું. મિત્રો, આજનો વાર છે મંગળવાર. આજના દિવસે બાર રાશિના જાતકોએ હનુમાનજીની પૂજા કરવી અને હનુમાનજીના બાર નામ છે ઓમ અંજની પુત્રાય નમઃ, વાયુ પુત્રાય નમઃ, મહાબલી, રામેષ્ઠ, ફાલ્ગુન, સગા, અમિત, વિક્રમ, અધિતિક્રમણ, સીતાશોક, વિનાશક, લક્ષ્મણ, પ્રાણદાતા, દસ, ગિરિવદરપાહા, આ બાર નામનું સ્મરણ કરી આજના દિવસની શરૂઆત કરશો. તમારો દિવસ ઉત્તમ અને મંગલદાય નીવડશે. મિત્રો, જડેશ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપણ નિહાળો અને આપની સાથે અનેક લોકોને પણ આ રાશિ ભવિષ્ય જોવા માટે આપ પ્રેરિત કરો અને ચોક્કસ કોઈનું સારું વિચારવાથી અથવા કોઈને સારી સલાહ આપવાથી પણ તમારું સારું થતું હોય છે. મિત્રો, ઓમ જય.